નમસ્તે મિત્રો, આ વિડીયોમાં રાજ્ય અને તેના મુખ્યમંત્રીના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, આ વિડીયો તમે એન્ડ સુધી જોજો, કારણ કે આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો મિત્રો, આ વિડીયો તમે એન્ડ સુધી જોજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને સાથે સાથે આ ચેનલ ઉપર જો તમે નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, પહેલો પ્રશ્ન જોઈએ. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ છે સી ઓપ્શન, YS જગનમોહન રેડ્ડી. મિત્રો, આંધ્રપ્રદેશ ભારતનું એક એવું રાજ્ય છે કે જેની ત્રણ રાજધાનીઓ છે, અમરાવતી, કર્ણાટક અને કર્નૂલ. તો આ પણ તમે સાથે સાથે યાદ રાખજો, જેથી કરીને પરીક્ષામાં રાજધાની પૂછાય તો તમે સરળતાથી જવાબ આપી શકો. તો ચાલો બીજો પ્રશ્ન જોઈએ. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ છે બી ઓપ્શન, પેમા ખાંડુ. મિત્રો, અરુણાચલ પ્રદેશની રાજધાની છે ઇટાનગર. ત્રીજો પ્રશ્ન જોઈએ. આસામના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ છે સી ઓપ્શન, હિમંત બિસ્વા શર્મા. મિત્રો, આસામની રાજધાની છે દિસપુર. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ. બિહારના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ છે એ ઓપ્શન, નીતિશ કુમાર. મિત્રો, બિહારની રાજધાની છે પટના. ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ. છત્તીસગઢના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ છે બી ઓપ્શન, ભૂપેશ બઘેલ. મિત્રો, છત્તીસગઢની રાજધાની છે રાયપુર. છઠ્ઠો પ્રશ્ન જોઈએ. દિલ્હીના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ છે સી ઓપ્શન, અરવિંદ કેજરીવાલ. મિત્રો, દિલ્હીની રાજધાની છે નવી દિલ્હી. સાતમો પ્રશ્ન જોઈએ. ગોવાના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ છે બી ઓપ્શન, પ્રમોદ સાવંત. મિત્રો, ગોવાની રાજધાની છે પણજી. આઠમો પ્રશ્ન જોઈએ. ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ એ ઓપ્શન છે, વિજયભાઈ રૂપાણી. મિત્રો, ગુજરાતની રાજધાની ગાંધીનગર છે. ત્યારબાદ નવમો પ્રશ્ન જોઈએ. હરિયાણાના મુખ્યમંત્રી કોણ છે? તો હરિયાણાના મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર. તો સાચો જવાબ આવશે બી ઓપ્શન, મનોહરલાલ ખટ્ટર. મિત્રો, હરિયાણાની રાજધાની છે ચંડીગઢ. દસમો પ્રશ્ન જોઈએ. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ બી ઓપ્શન છે, જયરામ ઠાકુર. મિત્રો, હિમાચલ પ્રદેશની રાજધાની બે છે, જેમાં સમર કેપિટલ છે શિમલા અને વિન્ટર કેપિટલ છે ધરમશાલા. ત્યારબાદ અગિયારમો પ્રશ્ન જોઈએ. ઝારખંડના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ છે બી ઓપ્શન, હેમંત સોરેન. મિત્રો, ઝારખંડની રાજધાની છે રાંચી. ત્યારબાદ બારમો પ્રશ્ન જોઈએ. કર્ણાટકના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ છે બી ઓપ્શન, બસવરાજ બોમ્માઈ. મિત્રો, કર્ણાટકની રાજધાની છે બેંગલુરુ. તેરમો પ્રશ્ન. કેરળના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ છે બી ઓપ્શન, પિનરાઈ વિજયન. મિત્રો, કેરળની રાજધાની છે તિરુવનંતપુરમ. ચૌદમો પ્રશ્ન. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ છે બી ઓપ્શન, શિવરાજસિંહ ચૌહાણ. મિત્રો, મધ્યપ્રદેશની રાજધાની છે ભોપાલ. પંદરમો પ્રશ્ન. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ છે સી ઓપ્શન, ઉદ્ધવ ઠાકરે. મિત્રો, મહારાષ્ટ્રની રાજધાની છે મુંબઈ. આગળનો પ્રશ્ન જોઈએ. મણિપુરના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ છે ડી ઓપ્શન, એન બિરેનસિંહ. મિત્રો, મણિપુરની રાજધાની છે ઇમ્ફાલ. સત્તરમો પ્રશ્ન. મેઘાલયના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ છે એ ઓપ્શન, કોનરાડ સંગમા. મિત્રો, મેઘાલયની રાજધાની છે શિલોંગ. અઢારમો પ્રશ્ન જોઈએ. મિઝોરમના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ છે એ ઓપ્શન, મિત્રો, મિઝોરમની રાજધાની છે આઇઝોલ. ઓગણીસમો પ્રશ્ન. નાગાલેન્ડના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ છે સી ઓપ્શન, નેફ્યુ રિયો. મિત્રો, નાગાલેન્ડની રાજધાની છે કોહિમા. ત્યારબાદ વીસમો પ્રશ્ન જોઈએ. ઓડિશાના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ છે બી ઓપ્શન, નવીન પટનાયક. મિત્રો, ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વર. એકવીસમો પ્રશ્ન. પુડુચેરીના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ છે સી ઓપ્શન, એન રંગાસામી. મિત્રો, પુડુચેરીની રાજધાની પુડુચેરી છે. બાવીસમો પ્રશ્ન. પંજાબના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ છે એ ઓપ્શન, કેપ્ટન અમરિંદરસિંહ. મિત્રો, પંજાબની રાજધાની છે ચંડીગઢ. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ.
રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ છે ડી ઓપ્શન, અશોક ગેહલોત. મિત્રો, રાજસ્થાનની રાજધાની છે જયપુર. 24મો પ્રશ્ન, સિક્કિમના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ છે એ ઓપ્શન, પીએસ ગોલે. મિત્રો, સિક્કિમની રાજધાની છે ગંગટોક. 25મો પ્રશ્ન, તમિલનાડુના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ છે બી ઓપ્શન, શ્રી એમ કે સ્ટાલિન. મિત્રો, તમિલનાડુની રાજધાની છે ચેન્નઈ. 26મો પ્રશ્ન જોઈએ, તેલંગાણાના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ છે સી ઓપ્શન, કે ચંદ્રશેખર રાવ. મિત્રો, તેલંગાણાની રાજધાની છે હૈદરાબાદ. 27મો પ્રશ્ન, ત્રિપુરાના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ છે એ ઓપ્શન, વિપ્લવ કુમાર દેવ. મિત્રો, ત્રિપુરાની રાજધાની છે અગરતલા. 28મો પ્રશ્ન જોઈએ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ છે સી ઓપ્શન, યોગી આદિત્યનાથ. મિત્રો, ઉત્તર પ્રદેશની રાજધાની છે લખનૌ. ત્યારબાદ 29મો પ્રશ્ન જોઈએ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ છે બી ઓપ્શન, પુષ્કરસિંહ ધામી. મિત્રો, ઉત્તરાખંડની બે રાજધાની છે, જેમાં વિન્ટર કેપિટલ છે દેહરાદૂન અને સમર કેપિટલ છે ગેરસેન. 30મો પ્રશ્ન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ છે ડી ઓપ્શન, મમતા બેનર્જી. મિત્રો, પશ્ચિમ બંગાળની રાજધાની છે કોલકાતા. તો મિત્રો, આ હતા રાજ્ય અને તેના મુખ્યમંત્રીના મહત્વના કહી શકાય એવા વૈકલ્પિક પ્રશ્નો. તો આશા રાખું છું કે આ વિડીયોમાં જે કાંઈ માહિતી આપવામાં આવેલી છે એ તમને ગમી હશે, અને જો આ માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને આ ચેનલ ઉપર જો તમે નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.